વડોદરાના ટ્રેનિંગ સેન્ટર ખાતેથી આણંદ અને બારડોલી જિલ્લાના આણંદના અડાસ અને સારસા તથા બારડોલીના ઓરણા અને વડોદના બે નવીન પોસ્ટ ઓફિસનું મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે આ ટ્રેનિંગ સેન્ટરમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે અમારી સાથે અમારા વિભાગના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અને વિભાગના જે આ બરોડા મંડળમાં કામ કરતા પરિવારજનોની હાજરીમાં આ વિડીયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કરવામાં આવ્યું. જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનું ડોર સ્ટેપ ઉપર એટલે દેશના પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘર અને પ્રત્યેક વ્યક્તિ સુધી જે કોઈ વિશ્વાસપાત્ર જો કોઈ સેવાનું નેટવર્ક હોય તો એ અમારું પોસ્ટલ વિભાગ છે. આપ જોઈ શકો છો કે પોસ્ટલ વિભાગે પણ હવે આ નેટવર્કના માધ્યમથી નાગરિક કેન્દ્રિત અનેક સેવાઓ શરૂ કરી છે. અગાઉ પોસ્ટલ વિભાગ માત્ર લેટર અને માંડ પાર્સલનું કામ કરતા હતા. આજે તો પાર્સલમાં પણ આધુનિક ટેકનોલોજીની મદદથી અન્ય પ્રોફેશનલ લોકો જે પાર્સલ સેવા આપે છે એવી જ સેવા અમે આપી રહ્યા છીએ. ત્યાં સુધી કહું કે ઘણીવાર તો અમારું નેટવર્ક એટલું સશક્ત છે કે અન્ય પ્રોફેશનલ લોકો એમેઝોન જેવી સંસ્થાઓ અમારી સાથે MOU કરી છે કે સામાન્ય રીતે નોર્થ ઇસ્ટ કે દેશના અનેક ખૂણાઓ એવા છે કે જ્યાં એ લોકોનું નેટવર્ક નથી ત્યાં અમારા નેટવર્કથી પાર્સલની ડિલિવરી અથવા તો પિકઅપ કરવાનું કામ કરે છે. એટલે ટેકનોલોજીથી પોતાની જાતને અપગ્રેડ કરીને અમે પણ પાર્સલ સેવામાં ખૂબ કામ કરીએ છીએ. આપ જોઈ શકો છો કે દેશમાં ઇન્સ્યોરન્સ આપવાની જે વિષય છે અથવા તો દેશની મહિલાઓના બચત પત્રની વાત હોય કે કિસાન સન્માન નિધિ પહોંચાડવાની વાત હોય કે અનેક કાર્યક્રમો જે ભારત સરકારની જે સ્કીમ છે એ બધી સ્કીમ છેવાડાના ગામ સુધી પહોંચાડવાનું કામ અમારું આ નેટવર્ક કરે છે. અને તાજેતરમાં અમે એક ઇન્ડિયન પોસ્ટલ એક્ટ 2023ના નામે જે ગુલામીની માનસિકતા અથવા તો જે તે વખતે એ કાયદો બનાવવાનો હેતુ અંગ્રેજોનો હતો કે કંટ્રોલ કરવાનો હતો, બહુ પોલિટિકલ નહીં કહું પણ એને દેશમાં આ બધી વ્યવસ્થાઓ તો ઊભી કરવા માટે અને પછી એનો કંટ્રોલ પણ એમની પાસે હતો અને એના માટેના એવા કડક કાયદાઓ પણ હતા. જ્યારે અમે આ એક્સપાન્શન થાય, સિટીઝન સેન્ટ્રિક સેવાઓ વધે એ માટે નવો એક એક્ટ પસાર કર્યો છે. આવનાર વર્ષમાં એના રૂલ્સ રેગ્યુલેશન બનીને વધારે સારી રીતે હજુ પણ કેમ સેવાઓ આપી શકાય, જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હંમેશા આગ્રહ કરે છે કે દરેક વિભાગે પોતે રિફોર્મ્સ કરવા જોઈએ અને રિફોર્મ્સ કરીને પોતાના વિભાગનું ટ્રાન્સફોર્મેશન કરીને તમે પરફોર્મ કરો, લોકોની સેવાઓ આપો. તો એ સેવાઓ આપવા માટે અમે કટિબદ્ધ બન્યા છીએ. તાજેતરમાં દેશમાં સૌથી વધારે 4 લાખથી વધારે કર્મીઓ ઓનલાઈન ટ્રેનિંગ પણ લીધી છે, 3 લાખથી વધારે લોકો ફિઝિકલ ટ્રેનિંગ લીધી છે અને સાચા અર્થમાં કર્મયોગી તરીકે અમારો વિભાગ કામ કરી રહ્યો છે. ત્યારે આજે સૌને મળવાનો મોકો પણ હતો. આપ સૌને પણ